અમરેલી જિલ્લો વિકાસના પંથે આગળ જઈ રહ્યો છે. વડિયા કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સ્ટેશન સી ગ્રેડ માંથી બી ગ્રેડ બનાવવામાં આવશે અને વડિયા ગામને નેશનલ હાઈવે સાથે જોડવામાં આવશે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ તેવું જણાવ્યું હતું. અમરેલી જિલ્લામાં વિકાસ પડ્યા શહેર સુધી વડિયા ગામે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોડગેજ રેલવે સ્ટેશન સી ગ્રેડનું બનાવવાનું હતું, જે વડિયાથી પબ્લિકે અમુક સમય પહેલા વિરોધ કરી સ્ટેશનને જઈને કામ રોકાવ્યું હતું. હાલ વડિયા નારણ કાછડિયા અને બાબકો ઉધાડે વડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને જણાવ્યું હતું કે વડિયા કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સ્ટેશન સી ગ્રેડ મંજૂર થયું હતું, જે હાલ બી ગ્રેડમાં ફેરવાયું છે અને વડિયા પંથકની જનતાને અહીંથી દૂર સુધી જવાની ટ્રેનોનો લાભ લઈ શકશે. જે રેલવે સ્ટેશનની સાથોસાથ વડિયાને નેશનલ હાઈવે સાથે પણ જોડવામાં આવશે અને વડિયામાં વિકાસના નામના સોનેરી સૂત્રો સાકાર બનશે, જેથી વડિયા પ્રગતિ કરશેના શબ્દો ઉચ્ચાર્યા. વડિયા પંથકની જનતાની મહેનતને ખુશીનો માહોલ સર્જાયો હતો. ચોક્કસ કહેવું પડે કે વડિયા એ આગામી દિવસોમાં આપણા દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર દેશની અંદર કામ કરી રહી છે, ત્યારે અમરેલી સંસદીય વિસ્તારને છેલ્લા 70 વર્ષમાં જે પ્રશ્નનું નિરાકરણ નહોતું આવ્યું એનો છેલ્લા 4 વર્ષમાં અમરેલી જિલ્લાને બ્રોડગેજમાં પરિવર્તન કરવા માટેનું કામ નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. ત્યારે અત્યારે ઢસા જેતલસર લાઇનનું બ્રોડગેજનું કામ ચાલે છે, એમાં ઢસા કીજડિયા લુણીધાર જેતલસર એમાં આપણું વડિયા દેવળી રેલવે સ્ટેશન આવે છે. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ વડિયા.